विकास मॉडल ना धज्जिया उड़ाड़तू दृश्य संतलपुर मामलतदार ने अपायु आवेदन पत्र। किसान क्रांति ट्रस्ट द्वारा आवेदन पत्र अपवामा आव्यु छे। मामलतदार ने 45 दिवस में रोड बनावामा आवे अने कामगिरी हाथ धरवामा आवे, नहींतर आवनार समय में तालुका कचेरी नी सामे आंदोलन करवानी चीमकी उच्चारी छे। किसान क्रांति ट्रस्ट पाटण जिल्लाना प्रमुख नवीनभाई गणपत गज्जरे संतलपुर मामलतदार ने आवेदन पत्र आपीने चीमकी उच्चारी छे। महत्वना समाचार नी वात करिए तो गुजरात मॉडल ने देशनुं मॉडल बनावीने चूंटणीઓ જીતવામાં આવે છે, પરંતુ અહીંયા ગુજરાત મોડલના ધજિયા ઉડતા જોવા મળી રહ્યા છે। પાટણ જિલ્લામાં આવેલા સંતલપુર તાલુકાના ગોખતર ગામડીનો વસવાટ છેલ્લા આઝાદી વખતથી થયો છે, તેમ છતાં આ ગામમાં રોડ જેવી જીવન જરૂરિયાતની પાયાની સુવિધાથી આ ગામને વંચિત રાખવામાં આવ્યું છે। દેશ વિદેશમાં ગુજરાત વિકાસનો મોડલનો ઢંઢેરો પીટાય છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં આવેલા પાટણ જિલ્લાના સરહદી વિસ્તારના ગોખાતર ગામડી છેલ્લા 70 વર્ષથી રોડ માટે વલખા મારી રહ્યું છે। આ ગામમાં 108ની સેવા કે એસટી બસની સેવા ઉપલબ્ધ નથી, રોડ જ નથી। બીમાર હોય કે કોઈ મહિલાની પ્રસૂતિ હોય ત્યારે દર્દીઓને કાચા રોડ પર ખભે અથવા તો ખાટલામાં સુવડાવીને 4 કિલોમીટર સુધી દૂર ચાલીને જવું પડે છે। આ છે ગુજરાત મોડલ। વાહન ગામમાં ન આવતું હોવાથી રસ્તામાં જ કેટલાક લોકો અને ને આ રોડ પર જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે 4 કિલોમીટરનો રોડ 45 દિવસમાં મંજૂર કરીને બનાવવામાં આવે, નહીંતર આવનાર સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। આવેદન પત્ર આપનારમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ પાટણ જિલ્લાના મહામંત્રી કિરીટભાઈ, પાટણ જિલ્લા પ્રમુખ નવીનભાઈ, સંતલપુર તાલુકા પ્રમુખ જયરામભાઈ તેમજ અન્ય રાહદારીઓ અને ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા। કિસાન ક્રાંતિ ટ્રસ્ટના મહામંત્રી કિરીટભાઈએ જણાવ્યું છે કે 45 દિવસમાં રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવે, નહીંતર કિસાન ક્રાંતિ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ ખેડૂતો મામલતદારની ઓફિસ સામે ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે આઝાદી વખતથી વસેલા ગામને ડામર રોડ કે રોડ મળે છે કે નહીં તે જોવાનું રહ્યું, અને ગુજરાત વિકાસ મોડલ છે તે સાર્થક થાય છે કે નથી થતું તે પણ જોવાનું રહ્યું। આમ રોડથી વંચિત લોકોનો આરોગ્ય સેવાઓ, લોકોને પ્રાથમિક સુવિધાઓમાં મુશ્કેલી પડી રહી છે અને તેમને મળતી નથી, ત્યારે આ છે ગામડાઓનો વિકાસ। આ નિહાળી રહ્યા છો પાટણ જિલ્લામાં આવેલું સંતલપુર તાલુકાનું ગોખતરા ગામ કે જ્યાં રોડની સુવિધાથી વંચિત છે ગામ। પત્ર આપેલા છે છતાં પણ પબ્લિકને બસ મન ચાહે એમ સરકાર હેરાન કરતું એવું લાગી રહ્યું છે, કેમ કે કેટલા વર્ષોથી ધારાસભ્ય આવે અને પ્રૂફ સાથે પણ અમે આવ્યા છીએ અને કોઈ રસ્તાનું કોઈ જવાબદારી લેતું નથી। શું મામલતદારને અમારે આવેદન પત્ર આપીને ધક્કા જ ખાવાનો, અમારો ટાઈમ બગાડવાનો? અને સાહેબ, મારા ખ્યાલ મુજબ જે ભાઈએ પહેલાં વાત કરી એમ સાહેબ મિલી ભગત પણ સરકારની હોઈ શકે, ચોપડામાં કામકાજ બોલતા હોય અને અહીંયા રોડ બન્યો ના હોય અને પૈસા ખાઈ ગયા હોય એવું પણ બની શકતું હોય છે, અમને તો એવું લાગી રહ્યું છે। કારણ કે આટલા આવેદનપત્ર આપવા છતાં પણ કોઈ ફરક પડતો નથી, કોન્ટ્રાક્ટરને કોઈ ફરક પડતો નથી એવું લાગી રહ્યું છે। આ એક રસ્તાની વાત નથી, હરેક વસ્તુમાં શું અમારે આવેદનપત્ર જ આપવાને, તમે કોઈ બી વસ્તુમાં જુઓ, આ કિસાન ક્રાંતિ સંગઠન ગમે ત્યારે આવેદનપત્ર હાલતું હોય, પાક વીમો લેવો હોય તો પણ આવેદનપત્ર આપવાના, રસ્તા બનાવવાના હોય તો આવેદનપત્ર હાલવાના હોય, આરોગ્ય ખાતાનું હોય તો પણ આવેદનપત્રનો, શું બસ પબ્લિકને આવેદનપત્ર જ આપવાના છે? અને આ સંવેદનશીલ સરકાર શા માટે વાત કરે છે? સંવેદન આમાં કોઈ સંવેદનશીલ સરકાર લાગતી નથી અમારી, કારણ કે સરકાર કોઈ કામ કરતી નથી। આવેદનપત્ર પબ્લિક આપે ત્યારે સરકાર જાગે, મીડિયાવાળા બોલવા જાય તો બસ જોઈને ચેક કરીને આવેદનપત્ર આપીને વાત કામ કરવાની વાત કરતું હોય છે। હવે જો ના આપ્યું હોય, આ છેલ્લો વખત આવેદનપત્ર આપશું, બાકી આવેદનપત્ર આપ્યા પછી 15 કે 45 દિવસનો ટાઈમ હોય આપે, કારણ કે આપણે આંદોલન ઉપર ઉતરવા માટે તૈયારી રાખી રહ્યા છીએ બસ। રોડ મેટલ કામ થયેલ છે પણ છેલ્લા કેટલાય વર્ષોથી પીઅર કામ થયેલ નથી, અને આ ગોખોદર ગામડીની વસાહત અંદાજે 50 થી 60 વર્ષ પહેલાં થયેલી છે। આ લોકોને ગામ ચારે બાજુ પાણી ભરાય છે, ચોમાસામાં અવર જવરનો રસ્તો એકદમ બંધ થઈ જાય છે, તો ગોખોદર ગામડીનો પ્યોર રોડ બનાવવા માટે આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે, જેની નકલ દવાના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, કલેક્ટર સાહેબને બધાને કરેલી છે। અને આ રોડ જો બનાવવામાં નહીં આવે તો 8/1/2021 શુક્રવાર 11 વાગે અમે મામલતદાર ઓફિસે અમારા ઉપવાસ ઉપર બેસીશું, જે નક્કર અને ખરી હકીકત અમારી છે। અને બીજું એ
કે આમ પેવર રોડ બનેલ નથી, પણ મને તો એવો શંકા છે કે પેવર રોડ કાગળ ઉપર કદાચ થઈ ગયો અને કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ પૈસા ખાઈ ગયા હોય તો એમાં કંઈ નવાઈને સ્થાન નથી. આટલી રજૂઆતો કરવા છતાં આ રોડ ના બન્યો તો એમાં કંઈક કોન્ટ્રાક્ટરો અને પદાધિકારીઓની કે સરકારની કોઈ મિલીભગત હોય એવું મારું માનવું છે. તો ગોખતર ગામડીવાળા જે ભાઈઓને મુશ્કેલી પડે છે તો આ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે. અમે છેલ્લી વખત આ મુદત આપીએ છીએ કે મુદત દિન 45 દોઢ મહિનો, અને જો 1.5 મહિનામાં રોડ નહીં બને તો અમે જે તારીખ લખીને આપી છે એ તારીખે અમરનાથ ઉપવાસ ઉપર અમે અમારા કિસાન ક્રાંતિ ટ્રસ્ટના તમામ હોદ્દેદારો જેવા કે જિલ્લા પ્રમુખ, હું સંગઠન મંત્રી, તાલુકા પ્રમુખ, સમિત તાલુકા પ્રમુખ અને અન્ય હોદ્દેદારો, ઉપપ્રમુખો, તમામ લોકો